नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी ने वच्चे सर्जाय लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन शिक्षण कार्य में हूँ वारण वर्दी रहें आप सभी हार्दिक स्वागत करूच। आठ धोरण नौ विषय गणित चैप्टर नंबर बे बहुपदियों ने अंदर स्वाध्याय 2.4 ना उदाहरण नंबर 15 ने लगता કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું, બરાબર? તો અહીંયા જો પહેલા ઉદાહરણ નંબર 15 સમજવું જરૂરી છે, તો ચાલો હવે ઉદાહરણ નંબર 15 જોઈએ। તો જો મિત્રો અહીંયા ત્રિઘાત બહુપદી આપેલી છે, એના અવયવો પાડવાના છે। તો અહીંયા ત્રિઘાત બહુપદી આપેલી છે, એના અવયવો જે મધ્યમ પદમાં વચ્ચે કેટલા પદ છે, જે બે પદ છે એને વિભાજિત કરીને અવયવો પાડવાના છે, બરાબર? તો અહીંયા જુઓ, પહેલા આ દાખલાની અંદર જે સહગુણકો છે એ સહગુણકોનો સરવાળો કરવાનો। જો સહગુણકોનો સરવાળો 0 થતો હોય તો આપેલ બહુપદીનો એક અવયવ x - 1 થાય। તો અહીંયા જુઓ, સહગુણકોનો સરવાળો લઈએ તો અહીંયા ધ્યાન રાખવાનું માઇનસ પ્લસ હોય, બરાબર? જો એવી બહુપદી હોય તો અહીંયા સહગુણકોનો સરવાળો કરવાનો, આ પહેલું સ્ટેપ છે। અને જો સહગુણકોનો સરવાળો જો 0 થતો નથી તો તમારે એકી ઘાત વાળા અને બેકી ઘાત વાળા પદોનો સરવાળો કરવાનો છે, બરાબર? એકી ઘાત વાળા પદો અને બેકી ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો કરવાનો છે। અને જો એ સહગુણકોનો સરવાળો સમાન આવતો હોય તો એનો એક અવયવ x + 1 થાય, અને જો સહગુણકોનો સરવાળો સમાન ના આવતો હોય તો એનો એક અવયવ x - 1 થાય, બરાબર? તો અહીંયા જો x ની 3 ઘાત, તો સહગુણકોનો સરવાળો કરતો સહગુણકોનો સરવાળો કરીએ છીએ તો x ની 3 ઘાત એનો સહગુણક કેટલો છે, 1 ચિહ્ન માઇનસ x ની 2 ઘાત નો સહગુણક માઇનસ 23 છે। પછી x ની 1 ઘાત નો સહગુણક, તો x ની 1 ઘાત નો સહગુણક પ્લસ 142 છે। x ની 0 ઘાત નો સહગુણક તો માઇનસ 120 છે। હવે આનું સાદુરૂપ આપો અથવા આનો સરવાળો કરો તો જો 142 ને 1 43, એટલે કે 142 પ્લસ 1 કરીએ એટલે 143 થાય। તો 143 માંથી માઇનસ 120 અને માઇનસ 23 એટલે માઇનસ 143 બાદ કરીએ તો સહગુણકોનો સરવાળો કેટલો થાય છે, 0 થાય છે। જો સહગુણકોનો સરવાળો 0 થતો હોય તો આપેલી બહુપદીનો એક અવયવ કયો હોય, x - 1। તો અહીંયા લખી શકાય, અહીં સહગુણકોનો સરવાળો સરવાળો 0 થાય છે, તેથી આપેલ બહુપદી p of x નો એક અવયવ કયો હોય, x - 1 હોય। તો જો મિત્રો, અહીંયા તમે અવયવ નક્કી કરતી વખતે x - 1 છે કે x + 1 છે એ તમારે નક્કી કરવું હોય તો આના સિવાય બીજી એક પદ્ધતિથી પણ તમે નક્કી કરી શકો છો, બરાબર? તો અહીંયા જો જો તમારે આ પદ્ધતિ અનુકૂળ આવતી હોય તો ઠીક વાત છે, જો તમારે આ પદ્ધતિ અનુકૂળ ના આવે તો તમે એકી ઘાત અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો કરી જુઓ, બરાબર? અને જો એકી ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો
जो समान आवतो होय तो एनो एक अवयव कयो होय तो सवगुणकोनो सरवाळो जो समान आवतो होय तो एनो एक अवयव x + 1 જ હોય અને જો સહગુણકોનો સરવાળો 0 થતો હોય તો જો સહગુણકોનો સરવાળો 0 થાય છે તો એનો એક અવયવ x - 1 છે તો અહીંયા જો બહુપદી આપણને કઈ આપેલી છે x ની 3 ઘાત - 23 x નો સ્ક્વેર + 142 x - 120 છે અહીંયા જો પ્રથમ પદ ના સ્થાને x ની 3 ઘાત હવે એના પછીનું પદ એવું લેવાનું છે કે અવયવ x - 1 થવો જોઈએ અને 1 ઘાત ઓછી કરવાની છે તો અહીંયા જો માઈનસ x ની 2 ઘાત હવે તમે માઈનસ 23 x ના વર્ગમાંથી માઈનસ x ની 2 ઘાત લીધી છે તો વધે કેટલી તો માઈનસ 22 x ની 2 ઘાત વધે બરાબર અહીંયા 22 x ની 2 ઘાત અને x ની 2 ઘાત તો માઈનસ 22 x ની 2 ઘાત અને માઈનસ x ની 2 ઘાત તો કેટલી થાય માઈનસ 23 x ની 2 ઘાત બરાબર અહીંયા જો 22 x નો સ્ક્વેર આવે છે તો એના પછીનો પદ પણ 22 x જ આવશે અહીંયા 2 ઘાત હતી તો 1 ઘાત ઓછી કરવાની છે બરાબર પણ પ્લસ લેવા કે માઈનસ તો અહીંયા જો આ પ્લસ 22 x લઈએ અને 142 x કરવાના છે 142 માંથી તમે 22 x લીધા વધ્યા કેટલા તો વધ્યા 120 x તો પ્લસ 120 x 120 x અને 22 x કેટલા થાય 142 x અને અંતિમ પદ છે માઈનસ 120 હવે જો અહીંયા બે બે પદોમાંથી સામાન્ય લેવાના છે અને સામાન્ય કાઢ્યા પછી એનો એક અવયવ x - 1 લેવો જોઈએ તો અહીંયા જોઈએ આ બંને પદમાંથી સામાન્ય કેટલા નીકળે x નો સ્ક્વેર નીકળે કેટલા વધે x માઇનસ 1 વધે અહીંયાથી સામાન્ય શું નીકળે માઇનસ 22 x નીકળે વધે કેટલા x માઇનસ 1 બરાબર અહીંયાથી સામાન્ય શું નીકળે પ્લસ 120 વધે કેટલા x માઇનસ 1 અહીંયા જો ત્રણેય પદની અંદર સામાન્ય અવયવ કયો આવે છે ત્રણેય પદની અંદર સામાન્ય અવયવ x માઇનસ 1 આવે છે બરાબર તો અહીંયા જો x - 1 એ ત્રણેય પદની અંદર સામાન્ય અવયવ છે x - 1 કોમન લઈ લઈએ પછી વધે છે કેટલા તો x² - 22x + 120 x² - 22x + 120 વધે છે બરાબર 120 હવે આ જે છે બહુપદી એના અવયવો પાડવાના તો અહીંયા જો માટે x - 1 એ સામાન્ય અવયવ હતો હવે અહીંયા આપણને ખબર જ છે ત્રિપદીના અવયવો પાડતી વખતે આપણે આગળના દાખલાની અંદર શીખ્યા પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો એટલે 120 અને x ના વર્ગનો ગુણાકાર કરીએ તો કેટલા થાય છે 120 x સ્ક્વેર થાય છે બરાબર 120 x સ્ક્વેર ના એવા બે ભાગ પાડવાના એવા બે અવયવો મેળવવાના કે જેનો જવાબ કેટલો થવો જોઈએ માઇનસ 22 x શું કરીને લાવવાના છે અંતિમ પદ પ્લસ છે એટલે આપણે પ્લસ કરીને લાવવાના છે બરાબર તો અહીંયા જો 22 x લાવવાના છે 22 120 સોરી વચ્ચે મધ્યમ ભાગ 22 x લાવવાનું છે 120 કયા કયા ઘડિયામાં આવે તો અહીંયા જો 12 ગુણ્યા 10 કરીએ એટલે 12 દાળ 120 થાય બરાબર તો અહીંયા 12 x ગુણ્યા 10 x લાવવાના છે કેટલા માઇનસ 22 x લાવવાના છે તો અહીંયા જો માઇનસ 12 x અને માઇનસ 10 x
એ બંને પદો માઈનસ લઈશું અને એનો સરવાળો કરીશું તો શું થશે માઈનસ 22x થશે તો અહીંયા જો આ માઈનસ 12x પ્લસ સોરી માઈનસ 10x આ બંનેનો તમે સરવાળો કરો છો તો માઈનસ 22x થાય છે તો અહીંયા આપણે મધ્યમ પદના ભાગ પાડી દીધા છે બરાબર માઈનસ 12x અને માઈનસ 10x તો x સ્ક્વેર માઈનસ 12x માઈનસ 10x પ્લસ 120 હવે જો મધ્યમ પદના ભાગ પાડી દીધા હવે તમે બે બે પદની અંદરથી સામાન્ય કાઢી શકો છો હવે બે બે પદની અંદરથી સામાન્ય લેવાના તો જો પહેલા જે હોય x માઈનસ 1 તો આવતો જ હવે આ બંને પદમાંથી સામાન્ય શું નીકળશે તો આ બંને પદમાંથી સામાન્ય શું નીકળે છે તો સામાન્ય આપણે x કાઢીએ તો વધે શું x માઈનસ 12 વધે છે માઈનસ આ બંને પદમાંથી સામાન્ય માઈનસ 10 નીકળે છે વધે છે શું તો x માઈનસ 12 વધે છે અહીંયા પણ નિયમ એક ધ્યાન રાખવાનું કે જ્યારે મધ્યમ પદનું તમે વિભાજન કરો છો એ સમયે જો બે બે પદની અંદરથી તમે સામાન્ય કાઢો છો તો જે પ્રથમ પદની અંદર જે વધે છે બરાબર પ્રથમ બે પદની અંદરથી જે સામાન્ય નીકળે છે એ જ બીજા બે પદની અંદરથી સામાન્ય નીકળતું હોવું જોઈએ હવે જો અહીં x માઈનસ 1 આ બંને પદની અંદરથી સામાન્ય અવયવ કયો નીકળે છે x માઈનસ 12 નીકળે છે તો અહીં લખી દઈએ x માઈનસ 12 વધે છે શું તો x માઈનસ 10 તો જો x માઈનસ 10 તો આ જ પ્રમાણે જો મિત્રો ઉદાહરણ નંબર 13 હતું એની સરળતાથી સમજૂતી મેળવી હવે આપણે આગળના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 25 ની અંદર સ્વાધ્યાય 2.4 ના દાખલા નંબર જે આગળનો છે એની અંદર જે દાખલાઓ છે એની વિગતથી માહિતી મેળવીશું તો એકવાર આ જે ઉદાહરણ નંબર 15 છે એ ધ્યાનથી સમજી લઈએ તો અહીંયા જોવા મિત્રો x ની 3 ઘાત માઇનસ 23x નો વર્ગ પ્લસ 142x માઇનસ 120 આપેલા છે બરાબર અહીંયા પહેલા નિયમ છે કે સહગુણકોનો સરવાળો કરવાનો જો સહગુણકોનો સરવાળો 0 થતો હોય તો આપેલી બહુપદીનો એક અવયવ x માઇનસ 1 છે એમ કહેવાય બરાબર તો અહીંયા સહગુણકોનો સરવાળો કર્યો x ની 3 ઘાતનો સહગુણક કેટલો હતો 1 હતો પછી x ની 2 ઘાતનો સહગુણક કેટલો હતો માઇનસ 23 હતો અહીંયા x ની 1 ઘાતનો સહગુણક કેટલો હતો પ્લસ 142 હતો અને x ની 0 ઘાતનો સહગુણક કેટલો હતો તો x ની 0 ઘાતનો સહગુણક માઇનસ 120 હતો એ બધાનો સરવાળો કરીએ તો કેટલો થયો 0 જો 0 થતો હોય તો આપેલી બહુપદીનો એક અવયવ x માઇનસ 1 છે એમ કહી શકાય હવે જો અહીંયા સહગુણકોનો સરવાળો 0 થાય છે માટે બહુપદી p of x નો એક અવયવ x માઇનસ 1 છે એમ કહી શકાય હવે જો આપણને બહુપદી આપેલી હતી x ની 3 ઘાત માઇનસ 23x નો વર્ગ પ્લસ 142x માઇનસ 120 અહીંયા જો x ની 3 ઘાત માઇનસ x ની 2 ઘાત અહીંયા 3 ઘાત હતી 1 ઘાત ઓછી લખી x ની 3 ઘાત હતી x ની 2 ઘાત લખી બરાબર 23x ના વર્ગમાંથી માઇનસ x ની 2 ઘાત લીધી તો વધે કેટલા તો માઇનસ 22x ની 2 ઘાત વધે છે એટલે જો મિત્રો અહીંયા પદની અંદર 23x ના વર્ગનું વિભાજન કર્યું છે તો 23x નો વર્ગ જ થવો જોઈએ અને એનું એવી રીતે વિભાજન કરવાનું કે બે પદો વચ્ચેનો સામાન્ય અવયવ x માઇનસ 1 આવવો જોઈએ બરાબર તો અહીંયા જો x નો ઘન અને x નો વર્ગ છે એની અંદરથી x નો વર્ગ સામાન્ય નીકળશે તો સામાન્ય અવયવ કયો વધશે x માઇનસ 1 વધશે બરાબર અહીંયા જો માઇનસ 22x નો વર્ગ અને માઇનસ x નો વર્ગ માઇનસ 23x નો વર્ગ થયો હવે જો અહીંયા 22x નો વર્ગ છે તો બીજું પદ પણ 22x જ આવવાનું એ તો આપણને ખબર જ છે કે બે પદો જે સાથે સાથે છે એ કેવા આવે છે સમાન આવે છે ફક્ત એક ઘાત
પછી લખવાની છે તો અહીંયા જો 22 x નો વર્ગ છે તો પ્લસ 22 x લીધા હવે જો 142 x માંથી 22 x લીધા તો વધ્યા કેટલા 120 x 120 હવે બે બે પદમાંથી સામાન્ય કાઢીએ તો પ્રથમ બે પદમાંથી સામાન્ય x નો વર્ગ નીકળે છે વધ્યું શું x 1 બીજા બે પદમાંથી સામાન્ય માઇનસ 22 x નીકળે છે વધે છે શું x 1 બીજા બે પદમાંથી સામાન્ય 120 વધે છે બરાબર 120 નીકળે છે વધે છે શું x 1 હવે જોઈએ અહીંયા જો ત્રણે પદની અંદરથી સામાન્ય અવયવ કયા મળે છે x 1 x 1 લખી દીધો હવે જે પદ વધતા હતા એ પદની x સ્ક્વેર માઇનસ 22 x પ્લસ 120 એ પદ લખી દીધા બરાબર હવે આ ત્રિપદી થઈ ગઈ હવે ત્રિપદીના આપણે મધ્યમ પદનું વિભાજન કરીને અવયવો પાડતા હતા આગળના દાખલાની અંદર આપણે શીખી ગયા હતા તો અહીંયા પણ આપણે મધ્યમ પદનું વિભાજન કરીને અવયવો મેળવવાના છે તો જો x 1 x 1 તો આપણે આગળની અંદરથી સામાન્ય લીધેલો જ હવે અહીંયા પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીએ તો કેટલો થાય છે 120 x નો વર્ગ થાય છે બરાબર 120 x ના વર્ગના એવા બે અવયવો મેળવવાના હતા કે જેનો જવાબ કેટલો આવવો જોઈએ માઇનસ 22 x તો 12 ગુણ્યા 10 કરીએ તો 120 થાય છે 12 અને 10 અહીં અંતિમ પદની નિશાની પ્લસ છે એટલે આપણે પ્લસ કરીને લાવવાના બરાબર તો અહીંયા માઇનસ 12 x અને માઇનસ 10 x એ બંનેનો સરવાળો કરીએ તો માઇનસ 22 x થાય પ્લસ 120 તો અહીંયા જુઓ x 1 x સ્ક્વેર માઇનસ 12 x માઇનસ 10 x પ્લસ 120 અહીંયા જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું મધ્યમ પદનું વિભાજન થાય છે મધ્યમ પદ બદલાતું નથી બરાબર અહીંયા x 1 આ બંને પદમાંથી સામાન્ય નીકળે છે x કૌંસમાં વધે છે x 12 આ બંને પદમાંથી સામાન્ય નીકળે છે માઇનસ 10 કૌંસમાં વધે છે x 12 અહીંયા બંને પદની અંદર જે આ પદની અંદર સામાન્ય નીકળે એ આ પદની અંદર સામાન્ય નીકળવું જોઈએ હવે જો x 1 એ તો હતું જ આ બંને પદોની અંદરથી સામાન્ય અવયવ કયો નીકળે છે x 12 વધે છે શું x 10 તો મિત્રો આ દાખલાની અંદર તમને સંપૂર્ણ સમજ પડી ગઈ હશે હવે આપણે આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 15 ની અંદર સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ વિશે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો એકવાર નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકાય થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો